જૂનાગઢ જિલ્લામાં અર્વાચીન રાસોત્સવની વચ્ચે કોમી એકતા ઉદાહરણ સંસ્કૃતિનું રક્ષણ કરતું એક પ્રખ્યાત રાસ મંડળ. હું દિલીપભાઈ ગર્વ અહીં યુવા મંચ જૂનાગઢ સંસ્થા છે કે જેમાં 50-60 યુવાનો વર્ષોથી 2008થી અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. આહીર સમાજના ભાઈઓ બહેનો સારા વાતાવરણમાં રમી શકે એના માટે અમે આયોજન કરીએ છીએ. 2008થી શરૂઆત કરી છે. કોરોનાના 2 વર્ષને બાદ કરતાં આ સતત અમારો આ કાર્યક્રમ છે. આ અમારે અહીંયા સમાજની 22 વીઘા જે જમીન આવેલી છે એ કાર્યક્રમ એને એ સ્થળે અમે કાર્યક્રમ કરીએ છીએ. અમે આમાં આવડા કાર્યક્રમના આયોજન માટે એક પણ પૈસાનું ફંડ ક્યાંયથી ઉપરાવતા નથી. અમારા યુવાનો દોડાદોડી મહેનત કરી અને જાહેરાત ગોતી અને આ કાર્યક્રમનો ખર્ચ ઊભું કરે છે. અને માત્ર આહીર સમાજ અને ખૂબ સારા સમસ્ત આહીર સમાજથી ખૂબ સારા વાતાવરણ વચ્ચે આટલા વર્ષોથી અમે સતત આ કાર્યક્રમ કરતા રહી. નવરાત્રિમાં એક દિવસ અમારા જે અમારો બાપદાદાનો પહેરવેશ એટલે ટ્રેડિશનલ ડ્રેસ છે એનું એક દિવસ અમે ડે રાખતા હોઈએ છીએ ત્યારે બધા માણસો આ ડ્રેસ અમારા સમાજના મારીને પહેરીને આવે છે. પછી રહી વાત દ્વારકા જે કાર્યક્રમ 22 ડિસેમ્બરમાં જે છે એના અનુસંધાને દરેક જિલ્લા મથકોએ એનો ડેમો રાસ એટલે કે એનું રિહર્સલ થાય છે. એવી જ રીતે આ દશેરાના બીજા દિવસે 25 તારીખે અમારે પણ અહીંયા જૂનાગઢ ખાતે આ જ ગ્રાઉન્ડ પર આ ડેમો રાસનું આયોજન કરેલ. હું વિપુલભાઈ કીમાભાઈ જીલડિયા, જયબંધનાથ રાસ મંડળ, બંધડા તાલુકો વંથલીના સંચાલક. અમારું 2008થી આ જયબંધનાથ રાસ મંડળ શરૂ કર્યું છે. આ રાસ મંડળમાં અમારા ગામમાં હિન્દુ મુસ્લિમ બંને સમાજોની વસ્તી છે એટલે મુસ્લિમ સમાજના પણ ખેલાડીઓ અહીંયા અમારી આ ટીમની સાથે છે. અને અત્યાર સુધીમાં અમારે 4 ટીમો અલગ અલગ સમયાંતરે જે જોબ મળતી હોય એમ ખેલાડીઓ જતા રહેતા હોય છે. એમ અત્યારે આ છેલ્લી 4થી ટીમ છે 2008થી કન્ટિન્યુએશન અમે આ મંડળ હકાવીએ છીએ અને જે કંઈ આવક થાય એ સામાજિક જાહેર સેવાકીય પ્રવૃત્તિમાં વાપરીએ છીએ. અમારી આ ટીમ 2 વખત ગુજરાત રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલ છે, 1 વખત સાપુતારા મુકામે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ નંબર લીધેલો છે અને હૈદરાબાદ રામોજી ફિલ્મ સિટી ખાતે પણ અમારું ત્યાં કોમ્પિટિશનમાં દ્વિતીય નંબર લઈ અને અમારું પરફોર્મન્સ રજૂ કરેલું છે. અનેક રાજ્ય મડગાંવ ગોવા અને રણોત્સવમાં અને ગ્વાલિયર મુકામે શૌર્ય ઉત્સવ રાજસ્થાન એવા અનેક જે ગવર્મેન્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે એમાં અમે લોકો પાર્ટિસિપેટ કરીએ છીએ અને લોકો સમક્ષ આપણી સંસ્કૃતિને રજૂ કરી અને આપણો વારસો જે છે એ જાળવી રાખીએ છીએ.